બાદ રોગચાળો વકરે તેવી પરિસ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થયું। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેને લઈ હવે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સજાગ બન્યું છે। સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટરોને ટાઉન ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ સુરતમાં જે ગ્રામ્ય વિસ્તારો છે, ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે અને આ વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળવાની શક્યતાને ધ્યાનમાં લઈ સુરતની સિવિલ હોસ્પિટલમાં બેડ પણ વધારવામાં આવ્યા છે। વધારાના બેડ તૈયાર કરવાની સાથે સાથે સિવિલના પ્રશાસન દ્વારા જો પરિસ્થિતિ વિકટ બને અને દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થાય તો પણ તે પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં ન તો માત્ર દક્ષિણ ગુજરાતના પરંતુ મહારાષ્ટ્રમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને હાલ જે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે સુરતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેને લઈને રોગચાળો વકરે તેવી સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા વધારાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે। ડોક્ટર ઓમકાર સીતારામ ચૌધરી, હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે સિવિલ હોસ્પિટલ ફરી જાઉં છું। હાલની પરિસ્થિતિમાં જો આપણે જાણીએ છીએ કે આખા દેશમાં સૌથી વધારે ગુજરાતમાં બારિશ થઈ રહ્યો છે અને સુરતનો પણ નીચલા વિસ્તારમાં પાણી આવ્યો છે અને જે આજુબાજુનો જિલ્લાઓ છે, જે નવસારી છે, વલસાડ છે અને બરોડા છે, તેમાં ખૂબ પરિસ્થિતિ પૂરનો લીધે વધારે બારિશનો લીધે ખરાબ થઈ ગયો છે। અને જો સુરત જિલ્લાનો કલેક્ટર શ્રી આયુષ ઓક સાહેબનું ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આ જો પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક અધિકારી કર્મચારીઓને રજા હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે અને દરેકને સ્ટ્રિક્ટલી જાણ કરવામાં આવી છે કે હેડક્વાર્ટર કોઈએ છોડવું નહીં અને જ્યાં સુધી આ જો છે રેડ એલર્ટ કહીએ છીએ કે સુરત રેડ એલર્ટમાં આવે છે 13-14 સુધી, ત્યાં સુધી કોઈએ હેડક્વાર્ટર મુખ્ય મથક છોડવાનું નહીં। જે આપણે જાણીએ છીએ કે અત્યારે નવસારી, વલસાડ અને બરોડા, ભરૂચ, ડાંગ દરેક જગ્યાએ જલમગ્ન થઈ ગયો છે અને ત્યાં કદાચ એવું બની શકે કે સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો માટે કદાચ એક પેશન્ટ સિવિલ સુરતમાં પણ આવી શકે। તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે તમામ વ્યવસ્થાઓ છે, દાખલા તરીકે ડૉક્ટરથી માંડીને નર્સિંગ સ્ટાફ, પ્લાસ્પોર્ટ, ઓક્સિજનની સુવિધાઓ, એમ્બ્યુલન્સની સુવિધાઓ અને જો જરૂરિયાત પડે તો અલગથી એલાયદા વાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને ચોક્કસ એક માહિતી આપું આપના લોકો મારફત કે બારિશનું સિઝન છે, ચોમાસાનું સિઝન છે, તકેદારી રાખવું જોઈએ લોકોને। અને આપ જાણો છો, બધા જાણે છે કે રોગચાળની પરિસ્થિતિ બારિશમાં વધારે વકરે છે। તબીબોને એક રીતે માનસિક રીતે જો છે સજ્જ રહેવા માટે કહેવા માટે આવ્યો છે કે તમે મેન્ટલી અને ફિઝિકલી બી પ્રિપેર્ડ ફોર એની ટાઈપ ઓફ કન્સિક્વન્સીસ, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે માનસિક અને શારીરિક રીતે સજ્જ થાઓ અને પહેલાંથી માનસિક શારીરિક તૈયાર થાઓ કે જ્યારે આ પરિસ્થિતિ ઊભો થાય ત્યારે કોઈનું અવનવો નહીં લાગે, થાક નહીં લાગે, માનસિક રીતે તૈયાર થાય જેટલા આપનો જે સિવિલમાં જેટલા તબીબો આપનો નોકરી ફરજ પર હાજર છે, પહેલાં તો રજા પણ હતા, તે રજા પણ પતી ગયો, એટલે તમામ ફૂલ એક્સટેન્ડ સાથે સિવિલ હોસ્પિટલ પ્રજાની સેવા માટે સજ્જ રીતે તૈયાર। રમેશ કલ્ચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।